સામાન્ય રીતે કોઈ યુવાન ભણી ગણીને એન્જિનિયર ડોક્ટર અથવા કોઈકને કોઈક ઉચ્ચ પોસ્ટ મેળવવાની ઈચ્છા ધરાવતો હોય છે પરંતુ સુરતમાં એક એવો યુવાન છે જે બેચલર ઓફ સિવિલ એન્જિનિયર કરી ચૂક્યો હોવા છતાં રસ્તાની બાજુએ આલુપુરી વેચવા માટે મજબૂર બન્યો છે લોકડાઉન સહિતના 5 મહિનામાં બેરોજગારી રહ્યા બાદ પણ કામ ન મળતા યુવકે આલુપુરી વેચવાનું શરૂ કર્યું છે રસ્તા પર એન્જિનિયરિંગની આલુપુરી નામે આ યુવક ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે શારીરિક રીતે સક્ષમ અને હોવાને કારણે એન્જિનિયરિંગ ફિલ્ડમાં નોકરી ન મળી હોવાથી પરિવારની આર્થિક રીતે સહાય કરવા આલુપુરી વેચવા મજબૂર બન્યો હોવાનું શેખ સુફિયાના જણાવી રહ્યો છે સુરત ઉત્તના મીરાનગર સોસાયટી સ્થિત ઝાંસીની રાણી ગાર્ડન બહાર આલુપુરીનું વેચાણ કરતા સુફિયાન શેખ બેચલર ઓફ સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યો છે યુવાનને આશા હતી કે અભ્યાસ પૂર્ણ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થશે પરંતુ શારીરિક અને આર્થિક રીતે અસક્ષમ શેખ સુફિયાન પોતાની મજબૂરીને કારણે આલુપુરી વેચવા માટે મજબૂર બન્યો છે શેખ સુફિયાન તેની પત્ની અને પરિવાર લોકોનો લોકડાઉન પહેલા સુરત સ્થાયી થતા હતા નવા વેપાર અને ધંધાની આશાએ સુરત સ્થાયી થયેલા શેખ સુફિયાનને લોકડાઉનની 5-7 મહિનાની ભારે હૈયે પસાર કરી કોઈ રોજગારીની આશા ન દેખાતા આખરે આલુપુરીનો નાનો ધંધો શરૂ કરવા મજબૂર બન્યો છે જ્યાં એન્જિનિયર આલુપુરી નામથી ધંધો કરતો શેખ સુફિયાન નવી આશા જગાવી બેઠો છે તેણે જે અભ્યાસ કર્યો છે તેનો લાભ અન્ય કોઈ ફિલ્ડમાં જોબ મળી શકશે શેખ સુફિયાને એ કહ્યું હતું કે કમરના ભાગે બેક પેનની મોટી સમસ્યા છે જેના કારણે તે સિવિલ એન્જિનિયરિંગ જેવી ફિલ્ડમાં કામ કરી શકે તેવી તેની ક્ષમતા નથી પરંતુ તેમ છતાં તેને આશા સેવી છે કે જો અન્ય ફિલ્ડમાં કામ મળે તો તે કરવા તૈયાર છે ત્યાં સુધી આલુપુરી વેચી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવશે સુફિયાને કહ્યું કે હાલ જ્યાં સુધી કોઈ અન્ય માર્ગ નહીં દેખાય ત્યાં સુધી આલુપુરીના વ્યવસાય કરી પરિવારનું ભરણ પોષણ ચલાવશે હાલ દરરોજ 30 જેટલી આલુપુરીની પ્લેટ વેચી ઘરનું ભરણ પોષણ થાય તેવો વકરો મળી રહ્યો છે મારું નામ શેખ સુફિયાન છે હું બી સિવિલ કમ્પ્લીટ કરી છે બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ મેં કમ્પ્લીટ કરી છે પણ એને મારી બેકમાં પ્રોબ્લેમ હોવાને લીધે હું કંઈક ફિલ્ડ વર્ક કરી શકું તેમ નહીં હતો અને સિવિલ એન્જિનિયરિંગમાં મોસ્ટલી બધી જે પણ જોબ હતી તે સિવિલ એન્જિનિયરિંગમાં ફિલ્ડ વર્ક કરેલી હતી સુપરવાઇઝર તરીકે જેથી હું એ જોબ કરી શકું તેવો સક્ષમ નહીં હતો જેના લીધે મારે એક ટીચરની જોબ પણ કરવી પડી અને મેં ટીચરની જોબ પણ કરી છે એના પછી કેટલાક ઇશ્યુઝના લીધે અમે સુરત આવી ગયા અને ત્યારે લોકડાઉન હતું જેના લીધે અમને જોબ પણ ખાસ મળી નહીં અમે સિવિલ એન્જિનિયરિંગમાં મેં ઘણી બધી જોબ ટ્રાય કરી શોધવાની પરંતુ એ જોબ મળી નહીં મારા વાઇફ જે છે તે પણ એમણે પણ ડિગ્રી કમ્પ્લીટ કરી છે એ બીએ એમણે કમ્પ્લીટ કર્યું છે એ પણ મારી સાથે જોબ કરતા હતા પરંતુ આ જ લોકડાઉનના લીધે અમે અહીંયા આવ્યા અને એમને પણ સેમ ઇશ્યુના લીધે અમે અહીંયા આવી ગયા અને એમને પણ જોબ મળતી નથી સિવિલ એન્જિનિયરિંગમાં જોબ ન મળવાથી મેં બીજી બધી ઘણી બધી ફિલ્ડમાં પણ જોબની તલાશ કરી છે અને એમાં પણ ઘણો બધો મથ્યો છું પરંતુ તેમ છતાં મને એ જોબ મળી નથી અને કેટલીક જોબ મળી પણ છે પરંતુ એ ઘણી બધી દૂર છે 10-12 કિલોમીટર દૂર છે જેના લીધે મારે ત્યાં સુધી જવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં હતો પરંતુ મેઇન પ્રોબ્લેમ એમાં સેલેરી ઘણી બધી એમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે તેવું હતું શું હા એકચ્યુઅલી મેં આલુપુરીનો ધંધો એટલે શરૂ કર્યો છે કેમ કે આલુપુરીને ધંધો મારા પપ્પા પણ ધંધો કરે છે એટલે મને ઇન્ટરેસ્ટ ઘણો બધો હતો નાનો હતો ત્યારથી મેં જોતો આવ્યો હતો એમની પણ સારી ઇન્કમ થઈ જાય છે પરંતુ અમે આલુપુરીનો એટલે શરૂ કર્યો કેમ કે રોજગાર ચલાવવો અમારા માટે ઘણો જ બધો ઇમ્પોર્ટન્ટ હતો મેં અને મારી વાઇફ બંને અમે બેરોજગાર ઘરે બેઠા હતા અને અમારા માટે દરરોજના પૈસા પૂરા થઈ જતા હતા જેના લીધે અમારે કંઈ પણ કરવું એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ હતું જેથી અમે આલુપુરીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એકચ્યુઅલી આલુપુરીમાં એવું છે કે દરરોજની 20 થી 20ની અંદર પ્લેટ વેચાઈ જાય છે ઘણી બધી ઓછી વેચાય છે એટલે અમે તમારા ચેનલ દ્વારા લોકોને પણ મેસેજ કરવા માંગીએ છીએ કે લોકો અમારે ત્યાં આવે ખાય અને થાય તો જોબનું પણ જોઈએ અમારા માટે અને અહીંયા થોડા ઘણા પ્રોબ્લેમ છે તે પણ સોલ્વ થઈ જાય બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત